हेलो बबुआ, कैसे हो? सब बढ़िया? चलो, तुम बता, अभी आ भी गया छो, मतलब इकोनॉमिक्स ना क्लास ની અંદર તમે પહોંચી ગયા છો, તો થોડી કેની વાતચીત કરી લઈએ, હે ને? આપણે લોકો પુરવઠો ચેપ્ટર ચલાવતા હતા, મતલબ કે એ ચાલતો હતો આપણે ત્યાં રનિંગ, અને એ પુરવઠા ચેપ્ટરની અંદર આપણે છેલ્લા લેક્ચરમાં એ જોયું હતું કે પુરવઠાના નિયમના અપવાદો, જેમાં અલભ્ય વસ્તુઓ અને નાશવંત વસ્તુઓનો સમાવેશ થાય છે. અલભ્ય વસ્તુઓ એટલે કે એવી વસ્તુઓ કે જે આપણને અત્યારે મળી શકે તેમ નથી, મતલબ કે એનું નવું ઉત્પાદન શક્ય નથી. મતલબ કે જેમ કે પ્રાચીન કાળના સિક્કાઓ છે, કલાકૃતિઓ છે, પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત છે, મેઇન કોપી છે, પ્રાચીન મૂર્તિઓ છે વગેરેની કિંમત વધે ને છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુનું નવું ઉત્પાદન પણ શક્ય નથી. અને નાશવંત વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેનો સંગ્રહ કરવો અશક્ય છે. એટલે કે દૂધ છે, કે દૂધની બનાવટો, લીલા શાકભાજી, માંસ, ઈંડા, માછલી, પાકા ફળ, ફૂલ વગેરે નાશવંત વસ્તુઓ છે અને તેનો સંગ્રહ શક્ય નથી. માટે આવી વસ્તુઓના ભાવ ઘટે કે વધે તો પણ પુરવઠામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો જોવા મળે નહીં. આ સાથે આપણે આજનો લેક્ચર ચાલુ કરીએ તો બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ, હાઉ ટુ પ્રાઇસ ડિટર્મિનેશન ઇન ધ માર્કેટ. વેપારીઓ છે તે પ્રાઇસ કેવી રીતે નક્કી કરે કે ભાઈ કિંમત નિર્ધારણ કેવી રીતે કરશે, કોઈ પણ વસ્તુની કિંમત કેવી રાખવી, કેટલી રાખવી, તે જે વેપારીઓનો ફંડા છે એ કેવી રીતે કામ કરતો હોય છે તેના ઉપર આજે ગોર ફરમાવીએ. કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુને સેવાની કિંમતો કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી. મતલબ કે બજારમાં જે કંઈ પણ ડિમાન્ડ થાય છે અને એની સામે જેટલી વસ્તુઓ વેચાય છે તે વસ્તુ કે સેવાની કિંમતો કેમ નક્કી કરવી, અને કહેવાય કિંમત નિર્ધારણ. ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે, તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે. હવે કોઈ પણ વસ્તુની કિંમત જે છે ને એની માંગ અને એની સામે એનો પુરવઠો કેટલો છે ને એની ઉપર ડિસાઇડ કરો. પૂર્ણ હરીફાઈની સ્થિતિને, મતલબ કે જ્યાં પૂરેપૂરી હરીફાઈ જોવા મળે, પૂરેપૂરી હરીફાઈ એટલે કોમ્પિટિટર્સ વધારે હોય. સી એક્ઝામ્પલ તરીકે નૂડલ્સ આપણે લેવા જઈએ તો તમે મોલમાં, ડીમાર્ટમાં, રિલાયન્સમાં, ગમે તે જગ્યાએ જાઓ, નૂડલ્સનું એક સેક્શન તમે પકડો તો તમને લોટ્સ ઓફ કંપનીની નૂડલ્સ જોવા મળે. જેમ કે સનફિસ્ટની છે, નેસ્લેની મેગી છે, પછી ઓલી કંઈક વાય વાય સમથિંગ આવે છે, પછી બાલાજીએ બી કંઈક બહાર પાડી છે, ગોપાલની કંઈક આવે છે, એક્સેટ્રા એક્સેટ્રા, ઘણા બધાની નૂડલ્સ બહાર પડે છે, બરાબર છે. ચાઉમીનની કંઈક સમથિંગ છે, પછી ચિંગ્સ ચાઇનીઝની નૂડલ્સ છે. તો લોટ્સ ઓફ છે. આને કહેવાય હરીફાઈ. કે આપણને પેપ, જેમ કે ટૂથપેસ્ટ તમે લેવા જાઓ છો તો ટૂથપેસ્ટના સેક્શનની અંદર હોય તો તમને પેપ્સોડન્ટ બી જોવા મળે, કોલગેટ બી જોવા મળે, બબુલ બી જોવા મળે, ઘણી બધી, બરાબર છે, ક્લોઝઅપ જોવા મળે. તો લોટ્સઅપ જે છે એમાં બી પાછું તમને એની ફ્લેવર જોવા મળે, કોઈ મિન્ટવાળી હોય, કોઈ સોલ્ટવાળી હોય, યુનો આપ કે ટૂથપેસ્ટને નમક હે ક્યાં, બરાબર ને? તો આ જે બાબત છે એને કહેવાય પૂર્ણ હરીફાઈવાળું બજાર. કે એક જ વસ્તુનું આપણને શું મળી શકે છે, તો કે ઓપ્શન્સ મળી રહે છે, મતલબ કોમ્પિટિશન રહે છે. વેપારીઓમાં એ કોમ્પિટિશન રહે છે કે કોની વસ્તુ વધારે વેચાય છે. પછી બ્યુટી પ્રોડક્ટ હોય ને તો ફેર એન્ડ લવલી એ વેચાતી હોય, વિકોની ક્રીમ બી વેચાતી હોય, પોન્ડ્સની ક્રીમ બી વેચાતી હોય, ગાર્નિયરની ક્રીમ બી વેચાતી હોય, બરાબર છે. તો એક્સેક્ટા એક્સેક્ટા. તો કહેવાનો મતલબ એ કે જ્યારે પૂર્ણ હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં રાખીને કિંમત નિર્ધારણ કેવી રીતે થાય તે આપણે આજે સમજીએ. વસ્તુની માંગ, પુરવઠો અને તેની આંતરક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે તે આકૃતિની મદદથી આપણે શું કરી શકાય, તો કે સમજી શકાય. દરેક અર્થતંત્રમાં અછતની સમસ્યા હોય જ છે, બરાબર છે. અછત તો બધામાં આવે. વસ્તુઓના ઉત્પાદનમાં વપરાતા સાધનોની અછત હોવાથી અને તે વૈકલ્પિક ઉપયોગો ધરાવતા હોવાથી દરેકે દરેક વસ્તુઓ છે એ વસ્તુઓની ફાળવણી કેવી રીતે કરવી, આ સમસ્યાનો ઉકેલ બજારમાં પ્રવર્તતા કિંમત દ્વારા આવે છે.
બજારમાં આપણને એમ લાગે કે કિંમત ઉત્પાદકો દ્વારા નક્કી થતી હોય છે, પરંતુ પેઢીઓ ઈચ્છે તે કિંમત નક્કી કરી શકતી નથી. ગમે તે વેપારી ઈચ્છે એ કિંમત નથી રાખી શકતો. શું કામને? કારણ કે તેમને નક્કી કરેલી કિંમતે તેઓ ઈચ્છે તેટલું વેચાણ કરી શકાતું નથી. પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી તે ગ્રાહકો તેમની માંગ દ્વારા નક્કી કરે છે. હવે સમજો, ગ્રાહક એ બજારનો રાજા છે. ગ્રાહક ડિસાઈડ કરશે કે કિંમત કેટલી રહેશે, કારણ કે ગ્રાહક જે છે એ જે વસ્તુ ઉપર ડિમાન્ડ કરશે, એની જે ડિમાન્ડ છે, એની જે પસંદ છે, એ પસંદ જે છે એ કિંમત નક્કી કરવામાં, વસ્તુની કિંમત જે છે પ્રવર્તમાન દરે નક્કી કરવામાં વધારે મદદ કરે છે. આમ માંગ અને પુરવઠો સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી કરે છે. માર્શલે કાતરના બે પાનાના દ્રષ્ટાંત દ્વારા આ વાત સમજાવી છે. માર્શલ નામનો એક અર્થશાસ્ત્રી હતો. કાતરનું ઉપલું કે નીચલું પાનું સ્વતંત્ર રીતે કાપવાનું કાર્ય નથી કરતું. મતલબ કે આપણી પાસે જે કાતર હોય એ કાતર આવી રીતે હોય, બરાબર છે. હવે આ જે કાતર છે એને આને અલગ કરી નાખો ને નીચેને અલગ કરી નાખો, બરાબર છે, તો કાતર કાતર ન રહે, મતલબ કે કામ કરે નહીં. એવું બને કે ઉપલું પાનું કાપવાનું કાર્ય કરે ત્યારે નીચલું પાનું સ્થિર રહે અથવા અલ્પ સક્રિય બને. આપણને ખબર જ છે કે નીચેનું જે પાનું હોય કાતરનું એ એને સપોર્ટ આપે છે, જ્યારે ઉપરનું પાનું હોય ને જે એ જ ફરતું રહેતું હોય, બરાબર છે. તેમ કરવાથી તેના પરથી એમ ન કહેવાય કે નીચલું પાનું જે છે એ જરૂરી નથી. મતલબ કે એ ઊભું છે, સપોર્ટ આપે છે, સ્થિર છે, તો એનો મતલબ એવો નથી કે નીચેનું પાનું જરૂરી નથી. બંને પાના કેવા છે? તો કે સક્રિય છે, અને બંને પાનાઓ જરૂરી પણ છે, તો જ એ કાપવાનું કામ કરે. જે રીતે કાપવાની ક્રિયા માટે કાતરના બંને પાના જરૂરી છે, તેમ કિંમત નિર્ધારણ માટે માંગ અને પુરવઠો એમ બંને અનિવાર્ય છે. અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય ત્યારે સમતુલા છે તેમ કહેવાય. એક ટાઈમ એવો આવે બેટા કે જ્યાં માંગનો કુલ અને એનો પુરવઠાનો જે કુલ છે એ બંને કેવું આવશે? તો કે એક ઇક્વલેશન પોઈન્ટ ઉપર આવશે. હવે જ્યારે આવું બાબત બને ત્યારે તેને સમતુલા થઈ કહેવાય. આ સમતુલા અમુક સમયે અમુક સંજોગોમાં જ પ્રાપ્ત થાય. હવે સમય સંજોગો બદલાતા તેમાં શું પડી જાય? વિક્ષેપ પડી જાય, મતલબ કે એ બદલાઈ જાય, અને આંતરક્રિયાને અંતે સમય જતાં પુનઃ સમતુલા સ્થપાય છે. એક એવો સમયગાળો આવે કે જ્યારે કોઈપણ એક વસ્તુની માંગ અને એનો કુલ પુરવઠો બંને કેવા થશે? ઇક્વલ થશે. આમ સમતુલા એ એવી સ્થિતિ છે જેમાં આપેલા સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ હોતું નથી. શેમાં ફેરફાર? તો કે વસ્તુની કુલ માંગ અને વસ્તુની કુલ પુરવઠાની અંદર કોઈ ફેરફાર જોવા મળતો નથી. ચલો ને આપણે સમજીએ એક અનુસૂચિ અને એની આકૃતિ દ્વારા, કે આપણને એમ કહે છે કે આકૃતિમાં DD વસ્તુની માંગ રેખા છે અને SS જે છે એ વસ્તુની પુરવઠા રેખા છે. આ જે છે DD આપણને આપેલું છે, DD એ માંગ રેખા છે, જ્યારે આપણને SS જે આપેલું છે એ પુરવઠા રેખા છે. આમ બી ખબર છે પુરવઠો ધન ધરાવે અને માંગ છે એ ઋણ ધરાવે. બંને એકબીજાને ક્યાં છે? તો કે અહીંયા ઈ બિંદુએ છે. તે જ્યારે એ બંને એકબીજાને ઈ બિંદુએ છેદે છે ત્યારે એ જે પોઈન્ટ બને છે એ પોઈન્ટને કેવો પોઈન્ટ કહેવાય? સમતુલા પોઈન્ટ કહેવાય, જ્યાં માંગ અને જે પુરવઠો છે એ એક કિંમત નક્કી કરે. કે તેથી EQ કિંમત એટલે કે ₹30 નક્કી થાય છે. સમજવાની કોશિશ કરીએ આપણે કે આ પોઈન્ટ એવો પોઈન્ટ છે કે જે જગ્યાએ માંગ અને પુરવઠો બંને એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે, છેદે છે, અને એ એક જગ્યાએ બંને સમતુલા જાળવે. તો આ જે પોઈન્ટ છે એટલે કે શું છે એ પોઈન્ટ? તો કે ભાઈ એ પોઈન્ટ 30નો પોઈન્ટ છે. કેનો પોઈન્ટ છે? 30. મતલબ કે કિંમત જે છે એ વસ્તુની કેટલી છે? તો કે 30. તેથી EQ કિંમત એટલે કે ₹30 નક્કી થાય છે, અને આ કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો એટલે કે OQ જેટલા, એટલે કે 100 કિગ્રા એ સરખા થાય છે, બરાબર, 600 કિગ્રા, અને સમતુલા સ્થપાઈ જાય છે. તો EQ કિંમત સમતુલાની કિંમત કહેવાય, બરાબર છે, કે ફિક્સ કિંમત કેટલી થઈ કહેવાય? તો કે 30. હવે કિંમત ₹30 કરતાં વધે એટલે કે 40 થાય, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બરાબર છે, અહીંયા જો ₹40 કિંમત થઈ જાય તો એનો પુરવઠો જે ડિમાન્ડ છે એ વચ્ચે 80 જેટલું અંતર સર્જાઈ જાય છે, બરાબર છે. આટલું શું થઈ જાય છે? તો કે અહીંયા અંતર સર્જાઈ જાય છે.
માંગ કરતાં પુરવઠો વધી જાય છે અને પરિણામ કિંમત નીચી જવાનું વલણ ધારણ કરે છે. તેવી જ રીતે કિંમત જ્યારે 30 રૂપિયા હોય છે, આ 30 રૂપિયા કરતાં જો વધી જાય, બરાબર છે, એટલે એ પોઈન્ટ કયો છે ખાસ કરીને, તો કે 600 કિગ્રાથી વધીને 800 કિગ્રાએ પહોંચી જાય છે, બરાબર છે. કિંમત વધે તો શું થશે, તો કે 800 કિગ્રાએ પહોંચી જશે. અને પુરવઠો કેવો થઈ જાય છે, ઘટે છે. માંગ અને પુરવઠા વચ્ચે બીડી જેટલું અંતર સર્જાઈ જાય છે અને પુરવઠા કરતાં માંગ કેવી થઈ જાય છે, વધી જાય છે. પરિણામે કિંમત ઊંચી જતી રહે છે. માંગ વધે એટલે કિંમત કેવી જાય બેટા, ઊંચી જાય, બરાબર છે. તો માંગ આમ જે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુનો પુરવઠો સરખો થાય તે સમતુલાની કિંમત નક્કી કરે છે. મતલબ કે અહીં જે છે એ શું કિ નિર્ધારણ કરે છે, તો કે વસ્તુની કિંમત નિર્ધારણ કરે છે. માંગ કે પુરવઠામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી તે કિંમત કેવી રહે છે, તો કે ટકી રહે છે, એક જગ્યાએ સ્થિર રહે છે. તો આ હતું બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ, અને સાથે સાથે આપણું આ ચેપ્ટર અહીંયા સમાપ્ત બી થાય છે, પૂર્ણ બી થાય છે. પુરવઠા નામનું ચેપ્ટર અને માંગ નામનું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આપણને કોઈ પણ જાતનું પ્રેક્ટિકલ અપ્લાય કરવા માટે થઈને ખાસ રિક્વાયરમેન્ટ છે. જો એને આપણે આપણા મગજમાં ઉતારીએ અને પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા ચેપ્ટર સાથે આગળ વધશું. ટિલ ધેન તમારા જ્ઞાનમાં હંમેશા વધારો કરતા રહો અને તમે લોકો આગળ વધતા રહો. એન્ડ ઓલવેઝ કીપ મુસ્કુરાના.